હલો નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સફળ જીવનની દિશા દાડાના પ્રકરણમાં આંતરિક દુર્બળતાઓ સામે લડો. દોષ, દુર્ગુણ, દુષ્પ્રવૃત્તિઓ, દુર્ભાવનાઓનો ત્યાગ કરો. સંસારમાં કોઈ બીજાને એટલું હેરાન નથી કરતું જેટલું મનુષ્ય પોતાના દુર્ગુણ અને દુર્ભાવનાઓથી કરે છે. દુર્ગુણો સ્વરૂપે શત્રુ હંમેશા મનુષ્યની પાછળ લાગેલા રહે છે, તે ક્યારેય તેને જંપવા દેતો નથી. કહેવત છે કે પોતાની બુદ્ધિ અને બીજાની સંપત્તિ ચતુરને ચાર ગણી અને મૂળખને સો ગણી દેખાય છે. સંસારમાં ફેલાયેલ આ ભ્રમને મહામાયાની મોહક જાળ કહેવી જોઈએ કે દરેક વ્યક્તિ પોતાને સંપૂર્ણ નિર્દોષ અને પૂર્ણ શક્તિશાળી માને છે. નથી તેને પોતાની ત્રુટિ દેખાતી કે નથી તેને પોતાની સમજમાં દોષ દેખાતા. આ એકમાત્ર નબળાઈ માનવ જાતની પ્રકૃતિમાં જેટલો અવરોધ ઉભો કર્યો છે એટલા સમસ્ત સંસારના તમામ અવરોધોએ મળીને પણ નહીં કર્યા હોય. સૃષ્ટિના તમામ પ્રાણીઓથી વધુ બુદ્ધિશાળી માનવામાં આવતો મનુષ્ય જ્યારે એવું વિચારે છે કે દોષ તો બીજામાં જ છે, તેની જ નિંદા કરવાની, તેમને જ સુધારવા જોઈએ. આપણે સંપૂર્ણ નિર્દોષ છીએ, અમારે તો સુધરવાની જરૂર જ નથી, ત્યારે એમ કહેવું પડે છે કે તેની કહેવાતી બુદ્ધિમત્તા અવાસ્તવિક છે. આ દ્રષ્ટિના કારણે પોતાની ભૂલ સુધારવાની વાત તો દૂર રહી, કોઈ તરફ ઇશારો કરે તો પણ એમને પોતાનું અપમાન થતું દેખાય છે. દોષ દેખાડનારને શુભચિંતક માની તેનો આભાર માનવાને બદલે મનુષ્ય જ્યારે તેના ઉપર ગુસ્સે થાય છે તેને દુશ્મન માને છે અને પોતે અપમાન અનુભવે છે. તો એમ કહેવું જોઈએ કે તેને સાચી પ્રગતિની દિશામાં ચાલવા માટે હજુ એક પગલું પણ માંડ્યું નથી. બાહ્ય ઉન્નતિ માટે જેટલી ચિંતા કરવામાં આવે છે તેટલી આંતરિક ઉન્નતિ માટે કરવામાં આવે તો મનુષ્યોનો બેવડો લાભ મેળવી શકે છે. પરંતુ જો આંતરિક ઉન્નતિને ધ્યાનમાં રાખવામાં ન આવે અને બાહ્ય ઉન્નતિ માટે હંમેશા પ્રયત્ન થતા રહે તો થોડી સાધન સામગ્રી ભલે એકઠી કરી લેવામાં આવે પરંતુ તેનાથી તેને શાંતિ મળશે નહીં. પોતાના દોષ પ્રત્યે અજાણ્યા રહેવા જેટલો મોટો પ્રમાદ સંસારમાં બીજો કોઈ નથી. તેની મૂલ્ય જીવનની નિષ્ફળતાનો પસ્તાવો કરીને જ ચૂકવવું પડે છે. શરૂઆત નાના નાના દોષ દુર્ગુણોથી કરવી જોઈએ, તેને શોધવા અને દૂર કરવા જોઈએ. આ પ્રમાણે આગળ વધવાને જે નાની નાની સફળતાઓ મળે છે તેનાથી તેનું સાહસ વધતું જાય છે. તે સુધારાથી જે પ્રત્યક્ષ લાભ મળે છે તે જોતા મોટા કદમ ઉઠાવવાનું પણ સાહસ થાય છે અને તેને પૂર્ણ કરવાની મનોબળ પણ એકઠું થઈ ચૂક્યું હોય છે. ગુણ કર્મ સ્વભાવમાં જરૂરી સુધારો કર્યા વિના પ્રગતિ થઈ શકતી નથી. ગુણ કર્મને સ્વભાવમાં માનવ ચિત્ત સુધારા કરીને વ્યક્તિને સુવિકસિત કરવામાં લાગી જવું જોઈએ. દુર્વ્યવહારનું ખરાબ ફળ બેચેની છે, પછી તે આપણી સાથે હોય કે બીજાની સાથે. ભલાઈની વાત તો એ છે કે તમે જે બીજા પાસેથી પોતાના માટે ઈચ્છો છો એવા જ વર્તાવ બીજાની સાથે પણ કરો. બુદ્ધિ અને વિચારની શક્તિ મનુષ્યમાં અન્ય પ્રાણીઓ કરતાં વધારે છે, તેથી તે પોતાની ભલાઈઓનો વિચાર કરી શકે છે. બુદ્ધિનો સદુપયોગ અને દુરુપયોગથી જ તે સુખ અને શાંતિ અથવા કલહ કંકાસની પરિસ્થિતિઓ ઊભી કરે છે. તેનો દોષારો પણ બીજાના ઉપર કરવું મનુષ્યની જડતાની નિશાની ગણવામાં આવે છે. મનુષ્ય પોતાના કર્મનું ફળ પોતે ભોગવે તેના માટે કોઈ બીજો અપરાધી ન કરી શકાય. પોતાની શારીરિક વૃત્તિઓ પર વિચાર કરો. આજના જનજીવનમાં પાન, બીડી, સિગારેટ, તમાકુ, મરચું, મસાલા, મીઠાઈ,
ઈંડામાં માંસ વગેરે જેવા કેટલાક અપક્ષય પદાર્થનું સેવન લોકો કરે છે. લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થાય તેમાં સી નવાય. રોજ નવી નવી બીમારીઓ આવતી જાય છે, તો તેના માટે કોને અપરાધી ગણશું? એક બાજુ ખાદ્ય પદાર્થોમાં દૂષિત તત્વોનો પ્રવેશ અને બીજી બાજુ વધતી જતી અસંયમની પ્રવૃત્તિઓ, બંને એ મળીને સ્વાસ્થ્યની એવી બરબાદી કરી છે કે લોકોમાં હળવા ફળવા જેટલી શક્તિ જ બચી છે. ઋતુ પરિવર્તનને સહન કરવાની પણ શક્તિ રહી નથી. મનુષ્યમાં શરીર પ્રત્યેના આવા આત્મઘાતી ભયાનક પરિણામ મનુષ્યના નામ પર કલંક લગાડી રહ્યા છે. અશ્લીલ સાહિત્ય, સિનેમાના ગંદા ગીતો, દુર્દર્શન અને ખરાબ ચિત્રોથી કામોત્તેજનાને કારણે મનુષ્ય શરીરનું તો બરબાદ થાય જ છે જ, માનસિક સંસ્થાન પણ દૂષિત થાય છે. તેના પરિણામે આખું જીવન દુઃખ શોખ અને રોગ રૂપે જોવા મળે છે. ઠાઠમાઠ તડક બડક ક્ષણગાળ પ્રિયતાને કારણે ચારિત્રિક પતન પણ પોતાના હદ પાર કરી ગયું છે. આર્થિક વ્યવસ્થા પણ લથરી ગઈ છે. મનુષ્યને ક્યાંય ચેન કે સંતોષ નથી મળતા. બિચારો દુઃખી થઈ આમ તેમ ભટક્યા રહે છે. તેના નૈતિક સ્તરનું પતન થઈ રહ્યું છે. ભ્રષ્ટાચારને કારણે આજે બધા દુઃખી છે, છતાં નૈતિક સાહસ કોઈનામાં નથી. બધા સ્વાર્થ સાધવામાં વ્યસ્ત છે. પોતે બીજાને કશું ન આપીને બીજા પાસે લૂંટવી લેવાની નીતિને કારણે નથી સહયોગ રહ્યો કે નથી સહાનુભૂતિ રહી. મુસીબતમાં સાચા હૃદયથી સહાનુભૂતિ દેખાડનાર પણ નથી રહ્યા. માનવતાનું આટલું અધપતન કદાચ બીજા કોઈ યુગમાં થયું હશે. તેના પ્રભાવમાં લોકોને કષ્ટ અને પીડાઓથી પરેશાન થવું પડે છે, એ સ્વાભાવિક છે. પોતાના સુખને બરબાદી કરવાની જવાબદારી મનુષ્ય પર છે. યોગ્ય પ્રયત્ન કરવાથી વાત ભૂલીને મનુષ્ય અસુરતા તરફ આગળ વધી રહ્યું છે. તેથી જ તે દુઃખી છે. મુક્તિનો ઉપાય એક જ છે કે તે પતનના મુખ દુષ્ટ પ્રવૃત્તિને છોડી સદાચાર જીવન જીવવામાં સુખ અને સંતોષનો અનુભવ કરે. આપણે બહારની વ્યક્તિ પદાર્થ અને કારણ ખરાબ દેખાય છે, પરંતુ એવું નથી સૂચતું કે આપણો દ્રષ્ટિકોણ તો કંઈક ખરાબ નથી ને. આત્મનિરીક્ષણ આ સંસારનું સૌથી મુશ્કેલ કામ છે. આપણા દોષ શોધવાનું કામ સમુદ્રના તળિયેથી મોતી શોધી લાવનાર મરજીવાના કાર્યથી પણ વધુ મુશ્કેલ છે. પોતાના દોષનો સ્વીકાર કરીને શકવાનું કોઈ સાહસિક શક્ય છે અને સુધારવાનો પ્રયત્ન તો કોઈ વિલાસુરવીર કરે છે. આ જ કારણે આપણામાંથી મોટાભાગની વ્યક્તિઓ બીજા દોષ જોવાનો દૃષ્ટિકોણ અપનાવી રાખે છે અને દરેક દોષી નિંદનીય, ધૃણાપાત્ર અને દુર્ભાવજનક યુગ સમજવાતા રહે છે. પરિણામ ચારે બાજુ આપણે દૃશ્યતા અને શત્રુતા જ દેખાય છે. નિરાશા અને વ્યથા તેને ઘેરી રહી છે. આવો જોઈએ તો ક્યાં ક્યાં દોષ, દુષ્ટ પ્રવૃત્તિઓ, દુર્ભાવનાઓ આપણા જીવન અને ઉન્નતિમાં કેવી રીતે બાધક બને છે. પહેલું, દુર્વ્યસન. સૌથી દુર્વ્યસની વ્યક્તિ દુર્વ્યસની હોય છે. દુર્વ્યસન મનુષ્યના શારીરિક અને માનસિક બંને પ્રકારના સ્વાસ્થ્યના દુશ્મન હોય છે. દારો, જુગાર, વ્યભિચાર જ નહીં પરંતુ આળસ, પ્રમાદ વગેરે પણ દુર્વ્યસન જ છે. મનુષ્ય જો દારૂ પીએ છે કે અન્ય પ્રકારનો નશો કરે છે, જુગાર રમે છે અથવા વ્યભિચારની પ્રવૃત્તિ રહે છે, તો માત્ર ધન ગુમાવે છે તેવું નથી, પરંતુ અનેક પ્રકારની શારીરિક, માનસિક તેમજ બૌદ્ધિક વ્યાધિને પણ આમંત્રણ આપે છે. પ્રકૃતિ માટે તેનો ત્યાગ કરવો અત્યંત જરૂરી છે. બીજું, અહંકાર અને લોભ. જીવનની પ્રગતિમાં મનુષ્યનો અહંકાર સૌથી મોટો અવરોધક છે. અહંકારથી ભેદ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, જે માનવને માનવથી અલગ કરે છે. મનુષ્યમાં પાપ પ્રવૃત્તિમાં પ્રબળ બને છે, તે ન કરવાના કામ કરે છે. અહંકારના દોષની બુદ્ધિ વિપરીત થઈ જાય છે અને મનુષ્ય ખોટા કામમાં સાચાનો ભ્રમ થાય છે. અહંકાર અને લોભ એકબીજાના અભિન્ન સાથી છે. જ્યાં એક હોય ત્યાં બીજાનું હોવું અનિવાર્ય છે. અહમના દોષથી મનુષ્યનો લોભ એટલી હદે વધી જાય છે કે સંસારની તમામ વસ્તુ પણ એકાધિકાર ઈચ્છવા લાગે છે.
તેની અધિકારની તલપ અસીમિત થઈ જાય છે. તે સંસારના સમગ્ર સાધનોના લાભ પોતે એકલા જ લેવા માગે છે. કોઈને તેમાં ભાગીદાર થતો જોઈ શકતો નથી. નબળા અહંકારી સમાજનું કશું બગાડી શકતો નથી. મનમાં ને મનમાં બળતો રહે છે અને ક્ષોભ કરતો રહે છે. પોતાનું હૃદય બાળે છે અને શક્તિ નષ્ટ કરે છે. ઉન્નતિ અને પ્રગતિ માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં અહંકારનો ત્યાગ કરવો એ સૌથી પ્રથમ અને પ્રમુખ પ્રયત્ન છે. તેનાથી ઉન્નતિનો માર્ગ તો પ્રશસ્ત થાય છે, સાથે સાથે પોતે પણ સંતોષ અને શાંતિદાયક સ્થિતિમાં હોય છે. અભિમાન ત્રીજું. જ્યારે મનુષ્ય પોતાની જાતને સામાન્ય કક્ષાથી પણ ન સમજીને અસાધારણ વિશિષ્ટ મોટો સમજવા લાગે છે ત્યારે અભિમાનના અંકુર ફૂટી નીકળે છે, જે રોજ રોજ વધતા વિશાળ વૃક્ષ ધારણ કરી લે. જુઠ્ઠી પ્રસન્નતા, ઉદ્ધતતા, સ્વચ્છતા, લડાઈ કોડીથી પણ મનુષ્ય પોતાની વાસ્તવિકતાને સમજીને અભિમાનની પાંખોથી ઉડવા લાગે છે. પોતાના રંગ રૂપ સામર્થ્ય શક્તિના વિશેષતાનું અભિમાન મનુષ્યના પતનનું કારણ બની જાય છે. તે શું ને શું થવા લાગે છે તેની વિવેકશીલતા, વિવેક બુદ્ધિ, દૂરદર્શિતા નાશ પામે છે. તેથી અનાયસે જ બીજા લોકો દુશ્મન બની જાય છે અને પોતાના આવા વ્યવહારને કારણે દિવસે દિવસે તેના વિરોધીઓ દુશ્મનો વધતી સંખ્યા વધતી જાય છે અને આ જ પતનનો, અસફળતાનો, વિનાશનો માર્ગ છે. તેની બધી શક્તિ હિરોધ દ્રેષ ષડયંત્રોમાં જ નાશ પામે છે. રચનાત્મક દ્રષ્ટિએ તે કશું જ કરી શકતો નથી. કોઈ પણ ક્ષેત્રમાં અભિમાન કરવાથી મનુષ્યની પ્રગતિ વિકાસનો માર્ગ અવરુદ્ધ થાય છે. ન્યૂટન મહોદયે પોતાની ગણિતની મહત્વની શોધ ઘણા સમય સુધી બહાર પાડી જ નહીં, પરંતુ ઘણો સમય વીત્યા પછી તેમણે એક શોધ એક પત્રમાં પ્રકાશિત કરી તો અનેક લોકો ધન્યવાદ, અભિવાદન, પ્રશંસા પાત્ર તેમના ઉપર આવવા લાગ્યા. પરંતુ તેમણે દુઃખી થઈને કહ્યું, હવે મને ખૂબ પ્રસિદ્ધિ મળશે, પરંતુ જે માટે મેં મારું જીવન વિતાવી દીધું છે તે વિદ્યાનો વિકાસ અટકી જશે. ચોથું, અનિયંત્રિત મહત્વાકાંક્ષાઓ આપણને લક્ષ્યથી વિચલિત કરવામાં વિકૃત મહત્વાકાંક્ષાઓનો મોટો ફાળો છે. તે આપણને જીવનના સહજ અને સ્વાભાવિક માર્ગથી ભટકાવીને ખોટા માર્ગે લઈ જાય છે. તેના કારણે આપણે જે કરવું જોઈએ તેની આપણે અપેક્ષા કરીએ છીએ અને જે નથી કરવાનું તે કરવા લાગીએ છીએ. આમ તો જીવનમાં આકાંક્ષાનું હોવું જરૂરી છે, કારણ કે એના વિના તો જીવન જડ બની જશે, પ્રગતિના દ્વાર પણ બંધ થઈ જશે. આજે સંસારનું જે વિકસિત પ્રગતિશીલ સ્વરૂપ દેખાય છે તે ઘણી બધી વ્યક્તિઓની આકાંક્ષાઓનું જ પરિણામ છે. તેના લીધે તો સંસારના બધાન વૈજ્ઞાનિક આશ્ચર્યના દ્વાર ખોલી દે છે. મહત્વાકાંક્ષા તો ઉત્કૃષ્ટ મહાન આદર્શને સાકાર કરવાનું સાહસ તથા કર્મઠતા ભર્યું અભિયાન છે. તેના ગર્ભમાં સ્વસ્થ અને મનોભૂમિ સંકુચલિત જાગૃત ચેતના વિવેક બુદ્ધિ કામ કરે છે અને જગતમાં આશ્ચર્યજનક સફળતાના માર્ગે ખોલે છે. વિકૃત મહત્વાકાંક્ષાઓ અધોગામી હોય છે, તેના કારણે આપણે જીવનભર સહજ માર્ગ નથી અપનાવી શકતા અને દુઃખ તેમજ અસંતોષ જ મેળવીએ છીએ. આપણી મહત્વાકાંક્ષાઓ વિશે આપણે વિશેષ બુદ્ધિથી વિચારવું જોઈએ કે જેટલી યથાર્થ અને કેટલી ઉપયોગી છે. ક્યાંક આપણે કોઈ ભ્રમનો તો નથી ને, તે આપણને જિંદગીના સાચા માર્ગે લઈ જઈ રહી છે અને પથ ભક્ત કરી દે છે. આપણી આકાંક્ષાની પાછળ કોઈ પ્રલોભન તો નથી ને, કોઈ સ્વાર્થ બુદ્ધિ તો કામ નથી કરતી ને. જો મહત્વાકાંક્ષાઓ નિમ્ન સ્તરની હોય તો તેનો ત્યાગ કરવો જોઈએ. લાભકારક કેવળ શ્રેષ્ઠતા તરફ લઈ જનાર જ મહત્વાકાંક્ષાઓ હોઈ શકે છે. પાછું અસત્ય. સંસારને અસત્યને સંસારના બધા ધર્મો, સંપ્રદાયો, સમાજ પ્રણાલીઓમાં ખરાબ માનવામાં આવ્યું છે. બધા મહાપુરુષોએ અસત્યને છોડવાનો ઉપદેશ આપ્યો છે. કોઈ વાસ્તવિક લક્ષ્યને સાચી વાતને છુપાવી દેના
બદલે બીજી કોઈ નવી મનમાંથી ઉપજાવેલ કાઢેલી વાત કહેવી, તેવું જ કરવું એટલે અસત્યનું અનુસરણ કરવું. મોટે ભાગે લોકો શિક્ષાથી બચવા અથવા પોતાના દોષોને છુપાવવા અથવા કોઈ લાભ મેળવવા માટે જૂઠું બોલે છે. અયોગ્ય રૂપ બીજાને દોષ દેવો તેમજ નિંદા કરવી પણ અસત્ય બોલવા બરાબર છે. તેવી જ રીતે ગમે તેમ બોલવું કડવાભરી વાણી પણ અસત્ય બોલવાનું રૂપ છે. કોઈ પણ પ્રકારે અસત્યનો આશરો પ્રલોભન, રાગ, દ્વેષ, શ્લોક વગેરે જ હોય છે. વ્યક્તિના જીવન પર તેનો કશો પ્રભાવ પડે છે. અસત્ય છોડવાનો દ્રઢ રૂઢિ કે પરંપરા પર આધારિત નથી, પરંતુ તે એવા વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત છે. જે લોકો અસત્યના દુષ્ટ પ્રભાવથી તપાસ જીવન બિરદાસ વિરા જીવન વિશારદોએ કરી છે. છઠ્ઠો, સ્વાર્થ વૃત્તિ. કુદરતની દરેક ક્રિયાઓ પરસ્પર આદાન પ્રદાન પર ચાલે છે. દરેક પદાર્થ કશુંક ગુમાવે છે ત્યારે તેને કશુંક મળે છે. ત્યાગની પ્રાપ્તિનો નિયમ એટલો સુનિશ્ચિત છે કે તેને તોડવાની વાત વિચારવાનું જે કોઈ દુસાહસ કરશે તે પોતાની પ્રકૃતિની સ્થિતિનું જોખમ જ ઊભું કરશે. પ્રકૃતિના આ નિશ્ચિત વ્યવસ્થાને આપણે ધ્યાનપૂર્વક જોવી અને સમજવી જોઈએ. સાથે સાથે એવા પ્રયત્નો પણ કરવા જોઈએ કે આપણે આપણી નીતિ વિચારણા આસ્થા તેમજ ક્રિયાનું નિર્માણ આના આધારે જ કરતા રહીએ. સંકુચિતતા અને સ્વાર્થ માટે માનવીય જીવન પદ્ધતિમાં કોઈ સ્થાન ન હોઈ શકે. જેના જીવનમાં આ વાત વધુ સ્થાન મળશે તેના જીવન જેટલી જ અવનતિ અને આપત્તિ સંભાવના રહેશે. સ્વાર્થ અધિકતા દુઃખનું સૌથી મોટું કારણ છે. સંસારમાં સૌ માટે સમાન રૂપ છે. પોતપોતાની જરૂરિયાત અનુસાર પોતાના સાધનોનો ઉપયોગ કરવાનો સૌને અધિકાર છે. જે સ્વાર્થી છે તે પહેલા દરેક વસ્તુઓ પોતાના માટે જ ઈચ્છે છે, પછી વધુને વધુ સાધન યોગ્ય અયોગ્ય ગમે તે રીતે ભેગું કરી લે છે. તે પછી પણ જ્યારે તે અન્ય વ્યક્તિઓને સાંસારિક સાધનોનો ઉપયોગ કરતા જોવે છે તો તેને ખરાબ માને છે, નિષ્ઠા કરે છે. સ્વાર્થી વ્યક્તિને દુનિયાની તમામ ચીજો પોતાની લાગે છે અને જ્યારે બીજાને તેનો ઉપયોગ કરતા જોવે તો તે એવું જ અનુભવે છે કે જાણે વ્યક્તિએ તેની વસ્તુ છીનવી રહી છે, તેને લૂંટી રહી છે. સમય આવે એકવાર દુશ્મન સાથ આપશે, પરંતુ સ્વાર્થી વ્યક્તિ નહીં, કારણ કે સ્વાર્થી સૌથી મોટો અસહયોગી અને અત્યધિક સંકુચિત હોય છે. દરેક બુદ્ધિમાન વ્યક્તિએ પ્રકૃતિમાં અવરોધક આ સ્વાર્થના ભયંકર વિષધરથી પોતાનું રક્ષણ કરતા રહેવું જોઈએ. સાતમું, ઈચ્છા. ઈચ્છાળુ વ્યક્તિની સૌથી મોટી ઓળખ એ છે કે કોઈની પણ સુખ શાંતિ નથી જોઈ શકતો, વ્યક્તિ નથી સહન કરી શકતો. તે અકારણ જ પ્રગતિશીલ વ્યક્તિઓનો આલોચના કરે છે, તેમના ઉપર ખોટા દોષારોપણ કરે છે અને બીજાનું કામ અવમૂલ્યન કરતો જણાય છે. ઈર્ષાનો જન્મ પોતા એ નબળાઈઓમાં કારણે થાય છે. જે પ્રગતિ પથ પર અવરોધ હોય છે તે મનુષ્ય પોતાની ત્રુટિઓના કારણે નિષ્ફળતા શિકાર બને છે. ત્યારે તેના પરાજય ભાવનાઓ આવી જાય, પરંતુ પોતાના અહંકારના કારણે પોતાનો હેતુ પોતાની અંદર જ જોતા બીજા પર દોષારોપણ કરે છે. ઈર્ષા મનુષ્ય અને હલકી મનોવૃત્તિઓને બહુ જલ્દી પોતાના શિકાર બનાવી લે છે. આવા લોકો શક્તિ સામર્થ્યથી પુરુષાર્થની કામ નથી કરી શકતા અને હંમેશા પોતાના ખાલીપણું અનુભવે છે. અસંતોષ જ ઈર્ષાની જન્મદાતા છે. મનુષ્ય કોઈ સંતોષજનક કામ કરે અથવા પોતાની સ્થિતિથી સંતુષ્ટ હોય તો જરૂર તે ઈર્ષાના અગ્નિમાં બચી શકે. માણસ બીજા માટે પોતાના મનમાં ઈચ્છા રાખે કે સદ્ભાવનાઓ કે નિશ્ચિતપણે તેના પોતાના હાથમાં છે. કોઈની સફળતા અથવા પ્રગતિમાં પ્રસન્ન રહેવાથી આપણા ખિસ્સામાંથી કશું નથી જવાનું, ઉલટું બીજાના પ્રેમ અથવા શ્રદ્ધા પાત્ર બનીને લાભ જ ને લાભ જ થશે. આઠમું, અશ્લીલતા અને કામુકતા. કામુકતા અને અશ્લીલતાનો અર્થ એટલો જ છે કે મનુષ્ય પ્રત્યક્ષ રૂપે શારીરિક સંબંધ સ્થાપિત કરે. મનની આવા વિષયો વિશે વિચારનાર વધુ દૂષિત હોય છે. કામુકતાનો વિચાર હો અને હંમેશા તેનું ચિંતન કરવાથી મનુષ્યનું માનસિક અને આત્મિક બળ નબળું થઈ જાય છે.
શારીરિક દ્રષ્ટિએ ભલે તે બળવાન અને આકર્ષણ લાગતા હોય, પરંતુ નૈતિકતા, સાહસ, સૌંદર્ય વગેરેના તદ્દન અભાવ થઈ જાય. બ્રહ્મચર્ય અને સંયમ દ્વારા મનુષ્ય અંદર વિદ્યુત કે ચુંબક જેવી એક પ્રકારની શક્તિ પેદા થાય છે. આવા પ્રકારના હલકા વિચાર અને આચરણ દ્વારા થતી રહે છે. આવી વ્યક્તિ પોતાની પ્રતિજ્ઞા ઉપર દ્રઢ રહી શકતો નથી અને નવી મુશ્કેલીઓ સંજોગો ધીરજપૂર્વક તેનો સામનો નથી કરી. ચિંતા, નિરાશા, આશંકા, અવિશ્વાસ વગેરે ભાવનાઓ હંમેશા મનમાં પેદા થયા કરે છે. મનુષ્યની સર્વોત્તમુખી પ્રગતિમાં સૌથી મોટો અવરોધક અને શત્રુ આ જ વિકાર છે. એનાથી સુરક્ષિત રહેવા દરેકે શક્ય તેટલા પ્રયત્નો કરવા જોઈએ અને પોતાની શક્તિઓના દુરુપયોગથી બચવું જોઈએ. મગજની ઉદગ્નિતતા પરમાત્મા તરફથી મનુષ્યને જે સંપત્તિ મળી છે તેના મગજ સૌથી વધુ કિંમતી તથા મહત્વપૂર્ણ સંપત્તિ છે. યોગ્ય રૂપે તેને વાપરવામાં આવે તો આ સૌથી મહાન સર્જનાત્મક શક્તિ રૂપે સિદ્ધ થાય છે. અંતદ્રઢ શંકા, ભય, કુવિચાર, ખરાબ ભાવનાઓ, આવેશ, મનોવિકાર વગેરેથી આની રક્ષા કરવી જોઈએ. શારીરિક શક્તિ અને સાધનની સુવિધા હોવા છતાં જો મનુષ્ય મન વિકૃત થઈ જાય તો સંસારના કોઈ કામને લાયક નથી રહેતો. મનુષ્યની વાસ્તવિક શક્તિ તેનું શરીર જ નહીં, મગજ જ હોય છે. આવેશગો ઉદ્વેગોથી બચવા માટે મનને સુસંસ્કૃત બનાવવાની જરૂર છે. અસંસ્કૃત અભણ ખાનદાન મન વાત વાતમાં ઉદ્રેસિત થઈ જાય છે. આવેગોથી બચવા માટે મનને વિવેકશીલ, ધૈર્યવાન અને સહિષ્ણુ બનાવવું જરૂરી છે. જીવન પથ પર આગળ વધવાની એક જ રસ્તો છે અને બધાને ધૈર્યપૂર્વક સહન કરવા અને સુરક્ષિત રહી પોતાનો માર્ગ કરી લેવો જોઈએ.